धोरण नौ गणित प्रकरण एक में खूब ज अगत्य प्रश्न है, संख्या रेखा पर वर्गमूल बे ने दर्शाओ। अँ संख्या रेखा पर वर्गमूल बे और वर्गमूल त्रण बने ने दर्शा प्रयत्न करिए। तो सौ प्रथम आ एक आकृति पारवा, एक आ रेखा पारी देवा, बराबर है। हवे आ ओ एटले उद्भव बिंदु ओरिजिन, त्यांथी ओ ए नी किंमत एक एकम लेवानी। हवे आ ओ ए नुं माप आपणे आनी अंदर चार सेंटीमीटर जेटलू लीधेलू छे, अने एटलू ज माप ओ आ ए थी बी सुधीनू लीधेलू छे, चार सेंटीमीटर। अने चार सेंटीमीटर बराबर एक एकम। अने पछी आने नाम आप्युं ओ आ ए अने बी, अने आने जोड़ी दीधो एटले आ तमारो काटकोण त्रिकोण थई गयो, बराबर छे। एटले ओ ए बराबर एक एकम, ओ बी बराबर एक एकम, त्रिकोण ओ ए बी में खूणो ए काटकोण छे, तमे जोई शको छो आ काटकोण छे। त्યાર પછી પાયથાગોરસના નિયમ મુજબ કયું સૂત્ર આવવાનું, તો ઓ બી નો વર્ગ બરાબર ઓ એ નો વર્ગ વત્તા એ બી નો વર્ગ। દેખાય છે કે આકૃતિમાં, વેરી ગુડ। ઓ એ ની કિંમત એક છે, ઓ બી ની કિંમત એક છે, એટલે એકનો વર્ગ કરો, એકનો વર્ગ કરો, એકનો વર્ગ એક, એકનો વર્ગ એક, એક વત્તા એક એટલે બે, એટલે ઓ બી બરાબર, ઓ બી નો વર્ગ બરાબર બે, એટલે ઓ બી બરાબર વર્ગમૂળમાં બે। હવે આ જોવાનું કે ઓ બીની કિંમત કેટલી આવી, વર્ગમૂળમાં બે આવી, એટલે આટલું માપ તમારે સેટ કરવાનું। અને પછી ઓને કેન્દ્ર લેવાનું અને ઓ બીને ત્રિજ્યા લેવાની, અને આ રીતે ચાપ મારો, એટલે એ ચાપ અહીંયા આ રેખાને કયા બિંદુમાં છે, પી બિંદુમાં છે, એટલે આ પી બિંદુ જે છે એ કોને સંગત કહેવાય, વર્ગમૂળમાં બેને સંગત કહેવાય। એટલે હવે આ પી થી ઓ સુધીનું જે અંતર છે એ કેટલું થઈ ગયું, વર્ગમૂળમાં બે। હવે આપણે વર્ગમૂળ ત્રણ પર જવાના છે, પછી અહીંયાથી પાછું આ કેમ અહીંયા એક સેન્ટીમીટર માપ છે, એક એકમ માપ છે, તે જ પ્રમાણે અહીંયા બી આપણે પાછું એક એકમ માપ લીધું, અને એક એકમ માપ લીધું, અને પછી ઓ પી ક્યુ, ઓ પી ક્યુ આ માપ કેટલું લીધું, પાછું અહીંયા આપણે એક એકમ લીધું, એટલે ઓ પી ક્યુ કાટકોણ ત્રિકોણ છે, કયો ખૂણો કાટખૂણો થવાનો, તો પી ખૂણો કાટખૂણો થવાનો। ઓપીની કિંમત કેટલી થવાની, ઓપીની કિંમત, ઓ થી પીની કિંમત કેટલી થવાની, વર્ગમૂળમાં બે। અહીંયા તમે જુઓ પી બરાબર વર્ગમૂળમાં બે, પી ક્યુની કિંમત કેટલી દેખાય છે, એક। કયો ખૂણો કાટખૂણો છે, ઓ પી ક્યુમાં પી ખૂણો કાટખૂણો છે, એટલે આ લખો અહીંયા ઓ પી ક્યુમાં પી કાટકોણ છે। પાયથાગોરસના નિયમ મુજબ સૂત્ર બનાવો તો કર્ણ કયો થવાનો, ઓ ક્યુ, એટલે ઓ ક્યુનો વર્ગ બરાબર ઓ પીનો વર્ગ વત્તા પી ક્યુનો વર્ગ। આ જુઓ આ ઓ પીનો વર્ગ વત્તા પી ક્યુનો વર્ગ, ઓપીની કિંમત કેટલી છે, વર્ગમૂળમાં બેનો વર્ગ વત્તા એકનો વર્ગ, વર્ગમૂળમાં બેનો વર્ગ કરો એટલે વર્ગને વર્ગમૂળ ઉડી જાય, એટલે બે, એકનો વર્ગ એક, એટલે કે ઓ ક્યુનો વર્ગ બરાબર ત્રણ, માટે ઓ ક્યુ બરાબર વર્ગમૂળમાં ત્રણ। ત્યાર પછી એને સંગત બિંદુ, તો તમે જુઓ આ ઓ, આ ઓ થી ક્યુ, એટલે કે ઓને કેન્દ્ર લેવાનું અને ઓ ક્યુ ત્રિજ્યા લેવાની, અને ત્રિજ્યા લઈને તમે આ રીતે ચાપ મારો, એટલે જે કયા બિંદુમાં છે, દે સી બિંદુમાં છે, દે એટલે બિંદુ સી છે, એ બિંદુ સી કોને સંગત છે, વર્ગમૂળ ત્રણને સંગત છે। એટલે આ રીતે આપણે સંખ્યા રેખા પર વર્ગમૂળ બે, વર્ગમૂળ ત્રણ આમ વારાફરતી અલગ અલગ બિંદુઓ બતાવી શકીએ। નામ આપવામાં તમારે જે નામ આપવા હોય તે આપી શકાય, ખાલી એટલું યાદ રાખવાનું કે નામ પુનરાવર્તિત થવા જોઈએ નહીં, અને આ કાટખૂણો, અને આ જે માપ છે એ બધામાં માપ કેટલું રહેવાનું, સરખું રહેવાનું, એક એકમ રહેવાનું, આ જ માપ બદલાય। અહીંયા ઓએનું માપ એક એકમ છે, ઓપીનું માપ વર્ગમૂળમાં બે, ઓસીનું માપ વર્ગમૂળમાં ત્રણ, અને પાયથાગોરસના નિયમનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણી શકીએ। પ્રેક્ટિસ કરજો, મજા આવશે।